વાલા ભાઈઓને બહેનો આપ સર્વને પ્રભુ ઈશ્વના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું રેવડ યાકુબ મેકવાન પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ અઢારમી જુલાઈ બે હજાર ચોવીસ અને ગુરુવારનો આ નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પાલા ભાઈઓ અને બહેનો લોગોસ બાઇબલ સ્ટડી એ આપણા દેશમાં અને પરદેશમાં ઘણા બધા દેશોમાં ઘણા બધા આ લોગોસ બાઇબલ સ્ટડી સાંભળે છે ભાગ લે છે અને એનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે પાછલા દિવસોમાં સોળ તારીખે મારે મુંબઈ જવાનું થયું હું ને મારા પત્ની બંને મુંબઈ ગયા હતા અને ત્યાં તે લોગોસ બાઇબલ સ્ટડીમાં જેઓ ભાગીદાર બને છે જેઓને પ્રભુએ આશીર્વાદો આપ્યા છે તેઓના સાથે મુલાકાત થઈ અને ખાસ કરીને શ્રી યાકુબભાઈ પરમાર અને તેમના પત્ની એમના ઘરમાં જે સંગત રાખી જેઓ લોગોસ બાઇબલ સ્ટડીના ભાગીદાર બને તેમની સંગત રાખી એમના ઘરમાં એમના પત્નીએ ચા નાસ્તાની વ્યવસ્થા કરી અને એમાં રેવરન વિકાસ ગોહિલ સાહેબ અને તેમના પત્ની પણ હાજર હતા અને આશિષભાઈ ત્રિવેદી સાહેબ મહિપાલ રોય સાહેબ પંકજ વાડિયા સાહેબ ઓગસ્ટિન જોન સાહેબ અને તુષાર પરમાર સાહેબ અને મિસિસ હેમલતાબેન જેઓ ગ્રાન્ટ રોડ ચર્ચના ટ્રેઝરર છે તેઓ પણ અમારી સાથે હતા અને આ સંગત ત્યાં કરવામાં આવી અને વોટ અને આપણે વોટ્સઅપ પર જે વિડીયોના આશીર્વાદો મળ્યા છે એની સાક્ષી એકબીજાને આપવામાં આવી અને મને પણ ઉત્તેજન મળ્યું ઘણા બધાને ઉત્તેજન મળ્યું અને એ માટે પ્રભુનો આભાર માને છે રાખી ટીમે આપણી લોગસ બાઇબલ સ્ટડીને પ્રેમી સલામ પાઠવી છે તો પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ આજનું આજનું જે વચન છે એમાં પ્રભુ જે આશીર્વાદ આપે છે અને આગલા દિવસે એ દિવસે સવારે બેન્જામિનભાઈ એવો પણ અમને મળ્યા અને એમની સાથે સંગત કરવામાં આવી એમને પણ જે આશીર્વાદ મળ્યા એમણે વહેંચ્યા એ બધાના માટે આભાર માનીએ છે આજનું જે વચન નીતિવચન છ અને સોળ નીતિવચન છ અને સોળ છ વાના યહોવા ધિક્કારે છે અને સાત વાના યહોવાને કંટાળો આપે છે છ વાના ધિક્કારે છે એમાં બધી જ બાબતો આવી જાય અને સાતવાના યહોવાને કંટાળો આપે છે સુલેમાન જ્ઞાની જે લખે છે કે છ બાબતો યહોવા કંટાળે છે છ બાબતોથી ધિક્કારે છે આ કઈ બાબતો છે એમાં પહેલી બાબત છે ગર્વિષ્ઠ આંખ અભિમાન કરનારા લોકો યહોવા એમને ધિક્કારે છે યહોવાને પસંદ નથી પાઉલ કહે છે અભિમાન કરવું ના જોઈએ પણ હું તો અભિમાન કરીશ પ્રભુ ઈસુ ક્રિષ્ના વધસ્તંભ પર કારણ કે એ વધસ્તંભથી મને તારણની યોજના મળીને મારું તારણ થયું અભિમાન કરીશ જુઠ્ઠા બોલી જીભ બીજી બાબત છે જુઠ્ઠા બોલી જીભ જુઠ્ઠું બોલનાર વ્યક્તિ ઈશ્વરને પસંદ નથી ત્યાર પછી ત્રીજી બાબત છે કે હાથ પણ કેવા હાથ નિર્દોષ લોહી વેવડાવનાર હાથ કોઈકને નુકસાન કરવાને માટે દોડી જાય એવા 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 સમયે એવા લોકો યહોવાને પસંદ નથી કોઈકને નુકસાન કરવા એના હાથનો ઉપયોગ કરે કોઈનું અપમાન કરવા કોઈને તોડી પાડવા કોઈને પાછા પાડવા કોઈને શારીરિક નુકસાન કરવા તો એ બાબત પણ ગમતી નથી અને આગળ કે છે દુષ્ટ તરંગો રચનાર હૃદય દુષ્ટ તરંગો રચનાર હૃદય અતિશય કપટી અને ભૂંડું છે પ્રભુનું વચન કહે છે એ હૃદયને માટે પણ પ્રભુ કહે છે મને આવું હૃદય નથી ગમતું ધિક્કારું છું જેમાં શૈતાનના વિચારો હોય શેતાનનું કારખાનું બની ગયું હોય એવાને હું ધિક્કારું છું અને કહે છે પગ બીજાને નુકસાન કરવાના આયોજન કરે છે બીજાને નુકસાન કરવાના આયોજન કરે છે તો એવા પગ કહે છે હું ધિક્કારું છું એટલે યહોવા આ બધી બાબતો ધિક્કાર છે અને કહે છે જૂઠો સાક્ષી જૂઠું બોલનાર તો ખરો જ એ નથી ગમતો પણ કોઈકના માટે જુઠ્ઠી સાક્ષી પૂરે એ પણ યહોવાને પસંદ નથી જુઠ્ઠી સાક્ષી બાબતે પ્રભુ યહોવા કહે છે મને એ પસંદ નથી અને એટલા માટે કોઈકને ફસાવવા માટે કોઈકને કોઈક જગ્યાએ ફસાવવા માટે જૂઠી સાક્ષી જૂઠા વચ્ચનો બોલે જૂઠું જૂઠી સાબિતી આપે એ કહે છે મને ગમતું નથી આ છ વાના યહોવા ધારે છે પ્રભુને આ છ વાના ગમતા નથી અને અહીંયા લખ્યું છે કે સાત વાના યહોવાને કંટાળો આપે છે આ છ તો ખરા જ પણ સાતમું શું કહે છે ત્યાં કહે છે ભાઈઓમાં કુસંપના બી વાવનાર વ્યક્તિ બે ભાઈઓ હોય બે વ્યક્તિઓ હોય બે મિત્રો હોય બે બહેનપણી હોય સગા સંબંધીઓ હોય મંડળીના આગેવાનો હોય એમાં જે કુસંપ કરવાને માટે ઝઘડો કરવાને માટે એમને જે બીવ આવે છે ઝઘડા કરવાના મૂળ શોધે છે ઝઘડા કરવાના કારણો શોધે છે એવી વ્યક્તિઓ કહે છે જે ઉત્તેજન આપે છે એકબીજાને ઝઘડો કરવાને માટે એવી વ્યક્તિઓથી યહોવા કહે છે હું તો કંટાળું છું તો વાલા ભાઈઓને બહેનો આ બાબત જે લખવામાં આવી છે પ્રભુના વચનો કે છ વાના યહોવા ધીકારે છે અને વાના યહોવાને કંટાળો આપે છે આ બધી જ બાબતો છે અને એટલા માટે નીતિવચન જ્ઞાની સુલેમાન લખે છે કે આ બાબતોથી દૂર રહીએ તો આ વચનો દ્વારા પ્રભુ આપણને તમને ને મને જે કહેવા માગે છે કે આપણે આ બાબતોથી દૂર રહીએ એવી પ્રભુને આપણે વિનંતી અને પ્રાર્થના કરીએ અને આજના દિવસને માટે ફરીથી જે વાલાઓએ જે સંગતનું આયોજન કર્યું બેન્જામિનભાઈ ને બીજા વાલાઓએ પણ જે મુલાકાત કરી એ દરેકને માટે પ્રભુનો આભાર માનીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ બોમ્બેમાં રેવરમ ભરત સોલંકી સાહેબ પણ મળ્યા અને ખરેખર એમને પણ ઉત્તેજન આપ્યું એ માટે પણ અમે આભાર માનીએ છીએ આવું આપણે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ તમારા નામની સ્તુતિ કરીએ છીએ માન મહિમા ગૌરવ પ્રભુ અમે તમને આપીએ છીએ આજનો આશીર્વાદ આપો એ અમારી વિનંતી અને પ્રાર્થના છે પ્રભુ અમે જ્યારે બોમ્બેમાં મળ્યા અને રેવરેન્ડ જગદીશ પરમાર સાહેબ એમની પણ જે સંગત થઈ એમણે જે ઉત્તેજન આપ્યું એ બધાના માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈશ્વના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો હા